જય મહાદેવ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું પણ જગદીશ, સાયન્સ ટીચર. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં કોસરસ પટલનું સ્થાન અને એના કાર્યો વિશે જોયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે કોસરસ પટલ છે એ ખાસ કરીને પ્રાણી કોષમાં તે બહારના સ્તર તરીકે હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં છે એ કોષ દિવાલની અંદર હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આપણને એક માર્ક્સમાં પૂછાય કે કોસરસ પટલનું સ્થાન જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે પ્રાણી કોષમાં બહારના સ્તરમાં હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એના પછીનો નેક્સ્ટ ટોપિક આપણે જે જોવાના છીએ તે છે આશ્રુતિ. અને આશ્રુતિ પહેલાં આપણે એક શબ્દનો પરિચય કરીશું, તે એટલે પ્રસરણ. પ્રસરણ વિદ્યાર્થી મિત્રો, આપણે કદાચ અગાઉના ધોરણમાં ભણી ગયા હશું. પ્રસરણ ગુજરાતી આપણે જોઈએ તો એક દ્રવ્યનું બીજા દ્રવ્ય તરફ જવાની જે ક્રિયા છે એને આપણે પ્રસરણ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે, આપણે કોઈ જગ્યાએ પાણી છે એને ઢોળીએ છીએ, પાણીને ઢોળીએ છીએ, તો પાણી શું થાય છે? તો કે વહે છે. તો આ વહેવાની જે ક્રિયા છે એ પ્રસરણ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે જે જોવાનું છે તેમાં કંઈક વિશેષ છે. તો આપણે અત્યારે જે ઘટના ભણવાના છીએ તેમાં આપણને એક શબ્દ આપેલો છે આશ્રુતિ. આશ્રુતિ મતલબ અભિસરણ. તો આશ્રુતિનો આપણે ગુજરાતીમાં અર્થ કરીએ તો પહેલાં સમજવા માટેની આપણે કોશિશ કરીએ, પછી આપણે વ્યાખ્યા જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આશ્રુતિ એટલે શું? તો એક્ઝામ્પલ તરીકે લઉં છું કે એક આપણે એક બે પાત્રો લઈએ, એક સમાન કદના આપણે બે પાત્રો લઈએ. એક પાત્રમાં વધુ પાણી ભરેલું છે, એક પાત્રમાં ઓછું પાણી ભરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે બે પાત્રને નળી વડે જોડીએ તો તમે પણ સમજી શકો, બંને પાત્રને આપણે નળી વડે જોડીએ તો કયા પાત્રમાંથી પાણી કયા પાત્રમાં જશે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ હશે કે જેમાં પાણી વધુ ભરેલું છે એમાંથી પાણી જેમાં ઓછું પાણી ભરેલું છે જે પાત્રમાં એ દિશામાં વહન પામશે, મતલબ પ્રસરણ થશે. ક્યારે એવું નહીં બને કે ઓછું પાણી ભરેલું જે પાત્ર છે તેમાંથી પાણી વધુ પાણી ભરેલા પાત્રમાં જાય, કારણ કે એ જે ક્રિયા છે એ એકદમ વિરુદ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ જે હું બોલું છું એના ઉપરથી તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે વધુમાંથી ઓછા તરફ પ્રસરણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ આપણે ડેફિનેશન જોવાની છે અને તે એટલે આશ્રુતિ. તો આશ્રુતિનો મિનિંગ આપણે સાયન્સની ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં જોઈએ તો એકદમ સિમ્પલ છે. વધુ સંકેન્દ્રણ તરફથી, વધુ સંકેન્દ્રણ મતલબ પ્રમાણ, સંકેન્દ્રણ મતલબ પ્રમાણ, એટલે વધુ પ્રમાણથી ઓછા પ્રમાણ તરફ દ્રવ્યોના વહનની જે ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? આશ્રુતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એકદમ ડેફિનેશનમાં લઈએ તો કોઈ પણ દ્રવ્યના જે અણુઓ છે એ તેમના વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે, આ ક્રિયાને આશ્રુતિ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશ્રુતિની વ્યાખ્યા તમને ખબર પડી ગઈ હશે. ફરી એક વખત બોલું છું, જ્યારે કોઈ પણ પદાર્થના દ્રવ્યના જે અણુઓ છે, કોઈ પણ દ્રવ્યના અણુઓ વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે તે ક્રિયાને આશ્રુતિ કહે છે. અને આમ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને ખબર છે કે સાયન્સ કે નહીં પણ કુદરતનો પણ રૂલ્સ છે કે વધુથી ઓછા તરફ વહન થાય. આપણે દાખલા તરીકે જે અગાસ નળિયા જોઈએ છીએ, કોઈ મકાન હોય અને એની ઉપર આપણને શું હોય તો કે નળિયા હોય, તો નળિયામાં આપણે જોઈએ છીએ કે પાણી છે, પાણી ઉપરથી ક્યાં આવે છે? નીચે આવે છે, ઉપરથી, કારણ કે એમાં ઊંચાઈ કેવી છે? વધુ છે. અહીંયા ઊંચાઈ કેવી છે? ઓછી છે. અને ગુજરાતીમાં કહેવત પણ છે કે નેવાના પાણી મોબારે ન ચડે, નેવાના પાણી મોબારે ન ચડે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, સંકેન્દ્રણ છે એ ઓછાથી વધુ તરફ નહીં થાય, પરંતુ વધુથી ઓછા તરફ થશે, વધુથી ઓછા તરફ થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આશ્રુતિ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ જે ગતિ છે એને આપણે આશ્રુતિ કહેશું. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે કોષમાં કલ્પના કરીએ તો
આવી ઘણી બધી આપણને ઘટના જોવા મળે છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ, એમાં ત્રણ ઘટના પણ આપેલી છે, હાઇપોટોનિક અને આઇસોટોનિક, તો એમાં પણ આપણે ચર્ચા કરીએ. તો આપણને એક્ઝામ્પલ અલગ અલગ આપેલા છે, એમાં પીલું શબ્દ વાપરેલો છે સમસાંદ્ર દ્રાવણ. સમસાંદ્ર દ્રાવણ, સમ સમ કેતા સર્વ, સાંદ્ર એટલે બેયનું સંકેન્દ્રણ, એટલે કે એનું બેયનું પ્રમાણ કેવું હોય, એક સરખું હોય. તો આપણે જે અત્યારે ચર્ચા કરીએ છીએ એ કોષને સંલગ્ન કરીએ છીએ. તો કોષની બહાર જે એક્ઝામ્પલ તરીકે પેલા લઈ લઈએ, આપણને સમજવામાં સરળતા રહેશે. દાખલા તરીકે આપણે દ્રાક્ષ લઈએ છીએ, કાળી દ્રાક્ષ, કાળી દ્રાક્ષ લઈએ છીએ, એને આપણે પાણીમાં નાખીએ છીએ. ક્યાં? પાણીમાં. તો બને છે એવું કે પાણી છે, પાણી એટલે કે માધ્યમ છે, પાત્ર છે, એ પાત્ર લઈએ છીએ, એમાં પાણી ભરીએ છીએ, એમાં આપણે દ્રાક્ષ નાખીએ છીએ. તો પાત્રમાં રહેલું જે પાણી છે એનું સંકેન્દ્રણ કેવું છે? તો કે એનું પ્રમાણ, પાણીનું પ્રમાણ કેવું છે? તો કે વધારે છે. જ્યારે દ્રાક્ષ છે, કાળી દ્રાક્ષ, સુકેલી દ્રાક્ષ, એમાં આપણે જોઈએ તો એમાં પાણીનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખબર હશે, આવી પ્રાયોગિક ઘટના છે આપણને ઘરે પણ જોવા મળતી હોય કે આપણા મમ્મી છે એક વાટકામાં પાણી લઈ અને પાણીમાં શું નાખે? તો કે દ્રાક્ષ નાખે. આ ઘટના આપણે જોઈ હશે. તો એમાં બને છે શું? તો કે બને છે એવું કે દ્રાક્ષ શું છે? તો કે ફૂલાઈ જાય છે. તો દ્રાક્ષ ફૂલાવાનું કારણ મુખ્ય એટલું જ છે કે જે બહારનું માધ્યમ છે એટલે કે પાત્રમાં રહેલું જે પાણી છે એ વધુ સંકેન્દ્રણ છે. જ્યારે દ્રાક્ષમાં રહેલું જે પાણી છે એનું સંકેન્દ્રણ કેવું છે? ઓછું છે. ગુજરાતીમાં કહો તો પાત્રમાં પાણી વધારે છે, જ્યારે દ્રાક્ષમાં રહે દ્રાક્ષમાં પાણી કેવું છે? ઓછું છે. તો ગતિ કેમની થશે પાણી? તો કે વધુથી ઓછા તરફ. તો ગતિ જો વધુથી ઓછા તરફ થશે તો બનશે એવું કે પાત્રમાંનું જે પાણી છે એ ક્યાં પ્રવેશ કરશે? તો કે દ્રાક્ષમાં. અને દ્રાક્ષમાં પ્રવેશ થશે એટલે શું થશે? તો કે અંદર પાણી એન્ટર થવાને કારણે દ્રાક્ષ શું થશે? તો કે ફૂલાશે. દ્રાક્ષ શું થશે? ફૂલાશે. આગળના વિદ્યાર્થી મિત્રો તમે જોઈ હશે, આના ઉપરથી મારે તમને ત્રણ ઘટના ભણાવવાની છે, હાઇપોટોનિક, આઇસોટોનિક અને હાઇપરટોનિક. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ટૂંકમાં તમને સમજાઈ જશે. તો પહેલા મેં તમને કીધું સમસાંદ્ર દ્રાવણ, તો એમાં હું કોઈ કોષ લઉં છું. આપણે જે દ્રાક્ષ હતી, દ્રાક્ષ એને આપણે કોષ જ સમજીએ, કારણ કે દ્રાક્ષ છે એ પણ કોષનું બનેલું છે, ભલે વનસ્પતિ કોષ છે બરાબર, પણ એ બનેલું શેનું છે? તો કે કોષનું. તો આપણે જે દ્રાક્ષ લેશું એ કેવું માધ્યમ લેશું? તો કે કોષ તરીકે લેશું. તો આપણે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ એક્ઝામ્પલ દ્રાક્ષને લઈને આપણે અલગ અલગ એક્ઝામ્પલ લઈએ. તો પહેલી આપણી ડેફિનેશન વ્યાખ્યા છે સમસાંદ્ર દ્રાવણ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે આઇસોટોનિક, આઇસોટોનિક. તો આઇસોટોનિક મીન્સ વિદ્યાર્થી મિત્રો, તો કે દ્રાક્ષમાં જેટલું પાણી છે એટલું જ પાણી પાત્રમાં છે, મતલબ બેયનું પ્રમાણ કેવું છે? તો કે સરખું છે. દ્રાક્ષમાં પાણી જેટલું છે, દ્રાક્ષમાં જેટલું પાણી છે એટલું જ પાણી પાત્રમાં છે. તો બેયમાં સંકેન્દ્રણ કેવું છે? તો કે સરખું છે. તો બનશે શું? તો કે પાણી છે એ દ્રાક્ષમાં નહીં પ્રવેશે, અને દ્રાક્ષનું જે પાણી છે એ પાણીમાં નહીં પ્રવેશે, જેને કારણે શું બનશે? તો કે પ્રસરણની ક્રિયા થશે નહીં, પ્રસરણની ક્રિયા થશે નહીં. તો આ ઘટનાને વિદ્યાર્થી મિત્રો કહેવાય સમસાંદ્ર, સંકેતા સરખું, બેયનું સંકેન્દ્રણ એક સરખું છે. તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય સમસાંદ્ર દ્રાવણ, અને અંગ્રેજીમાં કહેવાય આઇસોટોનિક. શું કહેવાય? આઇસોટોનિક. તો બીજી ઘટના વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, જેનું નામ છે હાઇપોટોનિક. કેવી? હાઇપોટોનિક. તો એમાં શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો કે એકનું છે, દાખલા તરીકે આપણે ચર્ચા કરી કે જે દ્રાક્ષ છે એનું પાણીનું પ્રમાણ ઓછું છે અને પાત્રમાં જે પાણી છે એનું પ્રમાણ વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ, પેજ નંબર 60 ઉપર આપણે ચર્ચા કરીએ છીએ, પેજ નંબર 60 ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ. તો આપણે જે ચર્ચા હાઇપરટોનિક, તો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાના છે હાઇપરટોનિક. તો હાઇપરટોનિક એટલે શું? તો કે દાખલા તરીકે આપણે જોઈએ કે કોષ છે, કોષમાં પાણીનું પ્રમાણ કેવું છે? તો કે ઓછું છે. જ્યારે બહારના માધ્યમ એટલે કે પાત્રમાં રહેલું જે પાણી છે એનું પ્રમાણ કેવું છે? તો કે વધારે છે. કેવું છે? વધારે છે. તો એક આ એક્ઝામ્પલ છે એ એકદમ હાઇપરટોનિકને લાગુ પડશે. તો હાઇપરટોનિક છે ગુજરાતી થશે અધિસાંદ્ર દ્રાવણ, અધિસાંદ્ર દ્રાવણ, અધિક એટલે અધિક, અધિક એટલે વધુ. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે દ્રાક્ષ છે એમાં પાણીનું પ્રમાણ ઓછું છે,
અને પાત્રમાં એનું જે પાણી છે એમાં પાણી કેવું છે તો કે વધારે છે તો બનશે શું તો કે પાત્રમાં જે પાણી છે એ દ્રાક્ષમાં શું થશે તો કે પ્રવેશ છે જેના કારણે દ્રાક્ષ શું થશે તો કે ફૂલશે તો આ ઘટના છે એને કહેવાય હાઇપોટોનિક અંગ્રેજીમાં આપણે કહેશું હાઇપોટોનિક અને ગુજરાતીમાં કહેશું અધિસાંદ્ર દ્રાવણ અધિસાંદ્ર દ્રાવણ તો વિદ્યાર્થી મિત્રો આમાં શું બને છે તો કે એક દ્રાવણ એક દ્રાવણની સાંદ્રતા છે એ બહારનું જે દ્રાવણ છે એની સાંદ્રતા કરતાં કેવું છે ઓછું છે તો આને કહેવામાં આવશે હાઇપોટોનિક એટલે કે અધિસાંદ્ર દ્રાવણ એના પછીની લાસ્ટ જે ઘટના છે એ હાઇપોટોનિક છે તો હાઇપોટોનિક છે એમાં એક્ઝેક્ટ હાઇપોટોનિક છે એનાથી એક્ઝેક્ટ શું આવશે તો કે વિરુદ્ધ આવશે એમાં શું બનશે તો કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે દ્રાક્ષ છે એમાં પાણીનું પ્રમાણ કેવું હશે તો કે વધારે હશે અને પાત્રમાં રહેલું જે પાણી છે એમાં પાણીનું પ્રમાણ કેવું હશે ઓછું હશે તો દ્રાક્ષના સંકેન્દ્રણ કેવું હશે વધુ હશે જ્યારે પાત્રમાં જે પાણી છે એમાં સંકેન્દ્રણ કેવું હશે ઓછું હશે તો વિદ્યાર્થી મિત્રો વહન પ્રસરણ કેવું થશે તો કે દ્રાક્ષમાંથી પાત્રમાં થશે તો બનશે શું તો કે બનશે એવું કે દ્રાક્ષમાંનું જે પાણી છે એ ક્યાં જશે પાત્રમાં જશે અને પાત્રમાં જવાને કારણે દ્રાક્ષ શું થશે ચીમડાઈ જશે શું થશે ચીમડાઈ જશે એની અંદર રહેલો જે કોષ છે દ્રાક્ષ આમ હોય તો એની અંદર રહેલું જે પાણી છે એ પાણી નીકળી જવાને કારણે દ્રાક્ષનો જે કોષ છે એ ચીમડાઈ જશે શું થશે ચીમડાઈ જશે તો આ ઘટનાને વિદ્યાર્થી મિત્રો આપણે કહેશું અધોસાંદ્ર દ્રાવણ કેવું અધોસાંદ્ર દ્રાવણ હાઇપોટોનિક તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ ઘટના છે એ તમને ખબર પડી ગઈ હશે ત્રણ ઘટના હું જોયું સમસાંદ્ર દ્રાવણ અધિસાંદ્ર દ્રાવણ અને અધોસાંદ્ર દ્રાવણ એટલે કે આઇસોટોનિક હાઇપરટોનિક અને હાઇપોટોનિક આઇસોટોનિક હાઇપોટોનિક અને હાઇપરટોનિક આ ત્રણે ત્રણ ઘટનાઓ છે તે ખાસ કરીને આશૃતિને આશૃતિ છે એની વ્યાખ્યા ઉપરથી આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે આ સિવાય તમે ખાસ કરીને જળદાળીઓ અથવા ઈંડાળીઓ એની પ્રવૃત્તિ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે તો એમાં આપણને ઈંડાનું એક્ઝામ્પલ આપેલું છે કે ઈંડાનું જે કવચ છે અને બહારનું જે સખત ભાગ છે એને હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં ઈંડાને મૂકી અને બહારનો જે સખત ભાગ છે એને દૂર કરવામાં આવે છે પછી આ જે ઈંડું છે એને પાણીમાં મૂકવામાં આવે છે તો પાણીમાં મૂકશો તો શું થશે તો કે પાત્રમાંનું જે પાણી છે એ ઈંડામાં પ્રવેશશે જેના કારણે ઈંડું શું થશે તો કે ફૂલશે તો આ ઘટના છે એ ખાસ કરીને આપણે આની પહેલાં પણ જોયું કઈ ઘટના છે તો કે હાઇપરટોનિક છે એટલે કે અધિસાંદ્ર દ્રાવણ છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ ઘટના છે આઇસોટોનિક હાઇપરટોનિક અને હાઇપોટોનિક વિશેષમાં તમે ચોપડીમાં વધારે રેડી કરશો પછી તમને ઘણી બધી પ્રવૃત્તિઓ પણ આપેલી છે તેના ઉપરથી તમને વધારે આઈડિયા આવશે તો અત્યારે વિદ્યાર્થી મિત્રો જે આપણે ઘટના ભણેલા છીએ તે ખાસ કરીને શું છે આશૃતિ એટલે કે અભિસરણ અને વિદ્યાર્થી મિત્રો એકદમ ગુજરાતીમાં સમજીએ તો એકદમ સિમ્પલ ઘટના છે શું સિમ્પલ છે તો કે વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ આ જે દ્રાવ્યના અણુઓ છે એ ગતિ કરે છે જેને આશૃતિ કહેવામાં આવે છે એકમાં શું બન્યું તો કે બેના સંકેન્દ્રણ એક સરખા હતા એકમાં શું બનેલું તો કે એકનું સંકેન્દ્રણ વધારે હતું એકનું ઓછું હતું અને એક ઘટનામાં શું બન્યું તો કે એકનું સંકેન્દ્રણ ઓછું હતું એકનું સંકેન્દ્રણ વધુ હતું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આશૃતિની ઘટના છે એ ખાસ કરીને પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે ખાસ કરીને વનસ્પતિ કોષમાં મૂળ દ્વારા જે પાણી જમીનમાં રહેલું જે પાણી છે એ પાણીને ખેંચવા માટે ખાસ કરીને આશૃતિનો ઉપયોગ થાય છે અને વિદ્યાર્થી મિત્રો આપણા શરીર સાથે પણ લાગે છે કે આપણા શરીરમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એનો વધારો થાય છે ત્યારે શું થાય છે તો કે આશૃતિ દ્વારા એ કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકાય છે અને એ જ રીતે આપણા શરીરમાં જ્યારે ઓક્સિજનની કમી આવે છે ત્યારે બહારનું જે સંકેન્દ્રણ કેવું હોય છે તો કે વધારે હોય છે અને અંદરનું સંકેન્દ્રણ કેવું હોય છે ઓછું હોય છે તો બહારનું જે ઓક્સિજન છે તે આપણા શરીરમાં પ્રવેશે છે કારણ કે બહારનું ઓક્સિજન વિદ્યાર્થી મિત્રો તમને કદાચ ખબર હશે કેટલો છે તો કે 21% ખાસ કરીને 21% વાતાવરણમાં ઓક્સિજન છે તો આ રીતે કુદરતના નિયમન દ્વારા ખાસ કરીને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં આવી ઘટનાઓ બનતી રહેલી છે તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે આગળ વધીએ પેજ નંબર
આમ આપણે પ્રવૃત્તિ પણ આપેલી છે એના પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે કોષ દીવાલ કોષ દીવાલ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે કોષ ભણ્યા એના પછી આપણે કોષરસ પટલ ભણ્યા એના પછી આપણે આકૃતિ ભણ્યા અને એના પછી કોષની એક અંગિકા છે જેનું નામ છે કોષ દીવાલ તો વિદ્યાર્થી મિત્રો કદાચ આપણે નાનપણ સાંભળેલું હશે કે કોષ દીવાલ છે એ સેલ્યુલોઝથી બનેલી હોય છે અને તે એટલી બધી સખત હોય છે કે જે કોષને મજબૂતાઈ પૂરી પાડવા માટેનું પણ કામ કરે છે ખાસ કરીને કોષ દીવાલ છે એ આપણે વનસ્પતિ કોષમાં જોવા મળે છે શું જોવા મળે છે વનસ્પતિ કોષમાં જ આપણને જોવા મળે છે અને તે ખાસ કરીને સેલ્યુલોઝથી બનેલી હોય છે સેલ્યુલોઝ એક એવો જટિલ પદાર્થ છે કે શું કરે છે તો કે વનસ્પતિઓને બંધારણીય બંધારણની મજબૂતાઈ આપે છે તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી ફરી પાછી આપણે બે ઘટના ભણવાની છે એમાં છે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કોષની સ્લાઇડ બનાવી ડુંગળીના કોષની આપણે જ્યારે સ્લાઇડ બનાવી ત્યારે ખાસ કરીને આપણે અભિરંજક કર્યું તો અભિરંજક કરવાનું કારણ મુખ્ય શું છે તો કે જ્યારે આપણે માઇક્રોસ્કોપમાં ડુંગળીના કોષની સ્લાઇડ જોઈએ છીએ ત્યારે ડુંગળી કોષમાં કોષની મધ્યમાં રહેલું જે કોષ કેન્દ્ર છે કોષની મધ્યમાં રહેલું જે કોષ કેન્દ્ર છે એ અભિરંજકને કારણે એકદમ સુવ્યવસ્થિત જોઈ શકાય છે એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે તો આ રીતે સ્પષ્ટ જોઈ શકાય છે એટલા માટે એને મિથિલિન વ્યૂ સેફ્રેનિન અથવા આયોડિન આ બધા શું છે અભિરંજક છે સેફ્રેનિન મિથિલિન વ્યૂ અને આયોડિન આ બધા અભિરંજક છે તો આ અભિરંજકો વડે અભિરંજક કરીને શું કરવામાં આવે છે તો કે કોષ કેન્દ્રને સ્પષ્ટ જોવા માટે ખાસ કરીને એનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે આગળ કોષ દીવાલ એટલે આપણને ખબર પડી ગઈ કે પ્રાણી કોષમાં જોવા નથી મળતી ખાસ કરીને ક્યાં જોવા મળે છે આપણને વનસ્પતિ કોષમાં જોવા મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ કોષોની કોષ દીવાલ તેમજ ફૂગ અને બેક્ટેરિયાની કોષ દીવાલને ખૂબ મંદ માધ્યમમાં હોવા છતાં તેઓ તૂટી જતી નથી આવા માધ્યમના કોષો આસૃતિ દ્વારા પાણી મેળવવાની વૃત્તિ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો કોષ દીવાલ મારાનું જે સેલ્યુલોઝ છે એ એવો જટિલ પદાર્થ છે કે જે પાણીને અંદર પ્રવેશવા દે છે પાણીને અંદર પ્રવેશવા દે છે પણ અંદરનું જે કોષરસ છે મતલબ અંદરનું જે પાણી છે એને બહાર નીકળવા દેતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કોષ દીવાલ છે એમાં રહેલું જે સેલ્યુલોઝ છે એને કારણે શું બને છે તો કે બહારનું પાણી છે અંદર પ્રવેશે છે જેને કારણે કોષ શું થાય છે ફૂલાય છે આસૃતિની ઘટના બને છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કોષ દીવાલ છે એને આપણે જોઈ શકીએ તો ફરી એક વખત આપણે કોષ દીવાલ વિશે ચર્ચા કરીએ કે કોષ દીવાલ ફરી એક વખત બોલું છું કે કોષ દીવાલ આપણને વનસ્પતિ કોષમાં જોવા મળે છે પ્રાણી કોષમાં જોવા મળતું નથી અને ખાસ કરીને વનસ્પતિ કોષમાં કોષ દીવાલ તેમજ ફૂગ અને બેક્ટેરિયાની જે કોષ દીવાલ કીધું એટલી મજબૂત હોય છે જેને એટલી બધી મજબૂત હોય છે કે તૂટી જતી નથી એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આજના લેક્ચરમાં ખાસ કરીને હાઇપોટોનિક હાઇપરટોનિક આઇસોટોનિક અને કોષરસ પટલનું સ્થાન અને કોષ દીવાલ વિશે ચર્ચા કરેલી છે તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે જ્યારે મળીશું ત્યારે આપણે કોષની એક વધારાની અંગિકા કોષ કેન્દ્ર એના વિશે ચર્ચા કરીશું તો કોષ કેન્દ્રમાં ફરી પાછા બે પ્રકાર આવશે આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી તો તેની આપણે ફરી પાછા વિગતવાર ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો આજનું જે હોમવર્ક છે ખાસ કરીને કોષરસ પટલનું સ્થાન એનું કાર્ય અને આકૃતિની વ્યાખ્યા આકૃતિની વ્યાખ્યાના આધારે હાઇપરટોનિક હાઇપોટોનિક આઇસોટોનિક આ ત્રણે ત્રણની વ્યાખ્યા અને કોષ દીવાલ શેની બનેલી હોય છે તે માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે અને તે આકૃતિ છે એને કઈ રીતે સંલગ્ન છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે લેક્ચરમાં મળીશું ત્યારે કોષ કેન્દ્રને લગતો મુદ્દો આપણે ચર્ચા કરીશું તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રજા લઈએ અને ફરી પાછા આપણે આગળના લેક્ચરમાં મળીશું તો વિદ્યાર્થી મિત્રો જય મામાદેવ.